बात करिए तो जूनागढ़ कृषि यूनिवर्सिटी कुलपति की निमणूकना विवाद पर कृषि प्रधाने बोलावा इनकार कर्यो छे। कृषि प्रधान राघवजी पटेल जूनागढ़ में एक कार्यक्रम में उपस्थित था। जूनागढ़ की कृषि यूनिवर्सिटी कुलपति की निमणूक मामले फरियादों मुख्य प्रधान सुधी थई छे। कुलपति राजीनामू मांगी लेवामां आव्युं होवानी पण चर्चाओ चाली रही छे। थोड़ा समय पहला ज कुलपति तरीके बीपी चौवटिया की निमणूक थई हती, जो कि मोटो नाणाकीय वहीवट थयो होवानी पण चर्चाओ छे। निमणूक ने लईने अनेक सवाल उठी रहा छे। बीजो एक प्रश्न है, जूनागढ़ कृषि यूनिवर्सिटी कुलपति नो विवाद छे, अनेक रजूआतो जे छे के गैरलायक छे, तो ए बाबते शुं कहेवું? દ્રષ્ટે તેમને પણ એના એના વિશે હું કંઈ કહેવા માંગતો નથી। મોરબીની અવની ચોકડીએ ભરાયેલા વરસાદી પાણીનો કાયમી નિકાલ નહીં કરતા સ્થાનિકોમાં ભારે રોષની લાગણી ફેલાય છે। સ્થાનિક લોકોએ કલેક્ટર મારફતે સીએમ ભૂપેન્દ્ર પટેલને વરસાદી પાણીના કાયમી નિકાલ માટે રજૂઆત કરી છે। જો પાણીનો કાયમી નિકાલ નહીં કરવામાં આવે તો આગામી ચૂંટણીમાં અવની ચોકડી વિસ્તારના 10,000 લોકો મતદાનનો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે। માંગણી અમારે પાણીના નિકાલ બાબતની છે, કેમ કે થોડો વરસાદ બી થાય છે તો અમારે અહીંયા અવની ચોકડી પાસે એટલું બધું પાણી ભરાય છે ને બાળકોને સ્કૂલે મૂકવા જવા માટે એટલી બધી અગવડ પડે છે, કેમ કે જનરલી બહેનો મૂકવા જતા હોય બાળકોને, ભાઈઓ હોઈને, એટલા માટે એટલી બધી અગવડ તો થાય છે। સતત 3-4 દિવસ સુધી પાણીનો અમારો ચાલુ રહે છે। મેઇન અમારી માંગણી એ છે કે પાણીનો યોગ્ય નિકાલ કરવા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા અને કલેક્ટર સાહેબે પણ એવું કીધું, ખાતરી આપી છે કે હું ચીફ ઓફિસરને વાત કરીશ અને એનો યોગ્ય નિકાલ કરાવી દઈશ। કપરાડા ટાકુનિયા ફળિયા પાસે કન્ટેનર પલટી જતા નજીકથી પસાર થઈ રહેલો બાઇક ચાલક નીચે દબાઈ જતા કરુણ મોત નિપજ્યું છે। એક કન્ટેનર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા બાઇક ચાલકને અડફેટે લઈ લીધો હતો અને કપરાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ગુજરાત સરકારના ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ એકતાનગરમાં બનેલા સી પ્લેનના એરોટ્રામની મુલાકાત લીધી હતી। એકતાનગરથી અમદાવાદ આવતું સી પ્લેન છેલ્લા ઘણા સમયથી બંધ હોવાથી સી પ્લેનના નવા ડેવલપમેન્ટ અને નવી જેટીના બાંધકામનું તેમણે નિરીક્ષણ કર્યું હતું। તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે પ્રવાસીઓનું ભારે ધસારો રહેતા હોવાથી પ્રવાસીઓનો કોઈપણ તકલીફ ન પડે તે માટે સ્થાનિક અધિકારીઓને ધ્યાન રાખવા સૂચના આપી છે। આજે એકતાનગર મુકામે ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી આવનારા દિવસોમાં અનેક પ્રવાસીઓનો અહીંયા વધારો થવાનો છે અને સાથે સાથે આ જે એરોડ્રોમ છે આ એરોડ્રોમનો થોડો ડેવલપમેન્ટનો વિષય છે, જેટી બનાવવાનો વિષય છે અને મુખ્યત્વે સ્થળ નિરીક્ષણ કરીને એક સારું પ્લેટફોર્મ અહીંયા ઊભું થાય, આટલો આજનો આ મુખ્યત્વે કાર્યક્રમ છે।